હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું લાવ્યો છું સ્ટ્રેન્થ ઓફ મટીરિયલનો સિલેબસ. એટલે કે આજના આ વિડીયોમાં આપણે જે છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના સિલેબસના રિલેટેડ જે છે આપણે ડિસ્કશન કરીશું. બરાબર મિત્રો, જો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ જે છે સબ્જેક્ટ એ થોડો કેવો કોમ્પ્લિકેટેડ પડે છે છોકરાઓને, બરાબર. સો મેં એને ધ્યાનમાં રહીને ઘણા બધા સ્ટુડન્ટ્સની જે છે એ રિક્વાયરમેન્ટ આવી હતી કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના રિલેટેડ જે છે લેક્ચર સિરીઝ બનાવો એકોર્ડિંગ ટુ ધ જીટીયુ સિલેબસ. હમણાં ખબર છે કે નવો જીટીયુનો સિલેબસ જે છે પબ્લિશ થયો છે, બરાબર. બરાબર, તો આજના રિલેટેડ આપણે જે બધું છે ડિસ્કસ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના રિલેટેડ કરીશું. તો વિડીયો જે છે એ અંત સુધીમાં જોજો. એ પહેલાં જો તમે મારી ચેનલમાં સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દીથી કરી લો, બરાબર. હું એનાથી આગળ જે છે નહીં જાઉં, બરાબર. અત્યારે અંતરે સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. તો ચલો મિત્રો, આ જે સબ્જેક્ટ જે છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ એ કયા સેમમાં આવે છે, તો ત્રીજા સેમિસ્ટરમાં આવે છે, બરાબર. એ તો તમને ખબર છે. અને સાથે સાથે આપણે એ પણ વાત કરી દઈએ કે કોને કોને જે છે આ સબ્જેક્ટ જે આવે. એક તો પેલા મિકેનિકલ એન્જિનિયરિંગવાળા સ્ટુડન્ટ્સ હશો તમે તો તમે જોઈ શકો છો, બરાબર. બીજું મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગવાળા હો અને મરીન એન્જિનિયરિંગવાળા તમે બધા જે છે જોઈ શકો છો. અને કોઈ ખાસ એમ જ જોતું હોય તો એની માટે આપણે મોસ્ટ વેલકમ છે, બરાબર. તો જુઓ મિત્રો, આપણા સિલેબસમાં વાત કરીએ તો આપણને બધું ખબર છે કે 70 માર્કની જીટીયુની તરફની એક્ઝામ લેવામાં આવે છે અને 30 માર્કની તમારા કોલેજમાંથી જે તમારી ઇન્ટરનલ એક્ઝામ લેવાય છે એ બધી હોય છે, બરાબર. એના પછી આપણે જે છે જોઈએ કે ચેપ્ટર વાઇઝ કેટલાનું વેટેજ છે શું નહીં, બરાબર. તો તમે જેમ સિલેબસમાં આગળ જશો, બરાબર, તો જુઓ અહીંયા આપણને ખબર પડશે કે તમને કયા કયા ચેપ્ટર છે, બરાબર. તમે જ્યારે બુક પરચેસ કરવા જશો ને મિત્રો, ત્યારે સિલેબસ તમારી જોડે રાખજો, બરાબર. એમાં તમે યુનિટ 1 જે જોશો એ ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ ડાયરેક્ટ સ્ટ્રેન છે, બરાબર. ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, બરાબર. તો જો મિત્રો, અત્યારે સિલેબસ જે ચેન્જ થયો છે, તો બરાબર, તો એકોર્ડિંગ ટુ ધીસ સિલેબસ તમે આ બુક જે લેજો, બરાબર. હું સજેશન અગર આપું મારા તરફથી, મારે સજેશન અગર આપવાના હોય કે તમે કઈ બુક્સ પરચેસ કરી શકો છો, તો હું એવું માનું છું કે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ છો તમે, બરાબર. તો તમારી માટે અતુલ પ્રકાશન જે છે બુક એ ખૂબ બેસ્ટ રહેશે, બરાબર. હું કોઈ માર્કેટિંગ કરતો નથી, પણ મેં પોતે ડિપ્લોમાના દરમિયાન આ અતુલ પ્રકાશનની બુક્સ જ પરચેસ કરી હતી, બરાબર. પછી બીજું યુનિટ જે છે તમારું મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જેને MOI પણ કહેવામાં આવે છે. તમારું ત્રીજું યુનિટ જે છે એ છે SFBM ડાયાગ્રામ, બરાબર. શીયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન બીમ, બરાબર. એ છે તમારું ચેપ્ટર 3. તો આ બધું તમારે એક વખત ચેક કરી લેવાનું છે, બરાબર. ચોથા નંબરનું તમારું યુનિટ છે એ રહેશે બેન્ડિંગ એન્ડ શીયર સ્ટ્રેસ ઇન બીમ, બરાબર. પાંચમું યુનિટ હશે તમારું સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. બહુ જ મસ્ત યુનિટ છે આવતો, બરાબર. આપણે બધું ડિસ્કસ કરી છે, બરાબર. તમારો સપોર્ટ મને મળવો જોઈએ મિત્રો, તો તમને મને ખબર છે મોટિવેશન આવશે, બરાબર. તમારું કોમેન્ટ્સ પણ આવશે તો મને આમ સારું લાગશે કે તમે હા જોવો છો મારા વિડીયો. હવે તમે નથી જોતા, બરાબર, તો મારે ઘણી બી લેક્ચર સિરીઝ જે છે મેં સ્કીપ કરી દીધી છે, કાં તો પછી મેં બનાવી જ નથી, 4-5 વિડીયો બનાવીને મૂકી દીધેલા છે. તો પ્લીઝ અગર તમે મને સપોર્ટ આપશો થોડો તો મને થોડું મોટિવેશન આવશે, બરાબર. તો હું એવી રીતે ટોપિક્સ બનાવતો જઈશ, બરાબર. તો જો મિત્રો, છઠ્ઠો ટોપિક જે છે એટલે છઠ્ઠો યુનિટ જે છે આપણો એ છે ટોર્સન્સ એન્ડ સ્પ્રિંગ. આ થોડુંક એવું ડિફિકલ્ટ પણ છે, બરાબર મિત્રો, હું જોઈ શકું છું. અને આ મિકેનિકલ પ્રોપર્ટીઝ આ તો બહુ જ ઇઝી છે. તમારે આ મિકેનિકલ પ્રોપર્ટીઝ જે છે એ ઇન્ટરવ્યૂના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે જે માઇન્ડમાં યાદ રાખવાના જ રહેશે, બરાબર. એ હું તમને બધું કહીશ કે કઈ રીતે શું છે. ઇવન આફ્ટર જ્યાં આગળ જરૂર પડશે ત્યાં આગળ હું PPTના ફોર્મેટમાં પણ તમને એનિમેશનના થ્રુ તમને બધું શીખવાડીશ, બરાબર. તમારે શું કરવાનું છે કે ફક્ત અને ફક્ત સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, અને તમારા જે ખાસ મિત્રો હશે, વોટ્સઅપ ગ્રુપ હશે તમારું, એમાં જઈને મારો આ વિડીયો જે છે શેર કરી દેવાનું છે મિત્રો, બરાબર. તો જો મિત્રો, આ બધા આપણે ટોપિક્સ એટલે કે યુનિટ્સ જે છે જોઈ ગયા, તો આ મેઇન છે આપણું, બરાબર, કે કયા યુનિટમાંથી કેટલા માર્કનું GTUમાં પૂછવામાં આવે છે, બરાબર. તો જો મિત્રો, આ આખું જે છે સ્ક્રીનશોટ તમે લઈ લો, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખી દેવાની છે. બુક તમે જે પ્રમાણે લખો છો, બરાબર, જે બુકમાં તમે એક્ઝામ્પલ સોલ્વ કરો છો, કાં તો પછી તમારી જે બુક છે એમાં પણ તમે જે છે હાઇલાઇટ કરી દો, બરાબર. પહેલું ચેપ્ટર જે છે ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન કેટલા માર્કનું પૂછાય છે, તો એ આપણું પૂછાય છે 14 માર્કનું, બરાબર. તમે જોઈ શકો છો. એટલે તમારે આ ચેપ્ટર જે છે સ્કીપ કરવા જેવું છે જ નહીં, અને બહુ જ એટલે બહુ જ ઇઝી છે, બરાબર. હું તમને બધા એક્ઝામ્પલ જે છે સોલ્વ કરીને હું તમને કહીશ, બરાબર. એની ચિંતા તમે ના કરતા, બરાબર. બીજું ચેપ્ટર જે છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એ GTUના પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલા માર્કનું પૂછાય છે, તો કે એ આપણું પૂછાય છે 8 માર્કનું, બરાબર. આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલું સહેલું છે મિત્રો કે GTUમાં આના ફક્ત ને ફક્ત 2 જ દાખલા જે છે આવે છે, બરાબર. અને ઇન કેસ જો તમારી ડેફિનેશન આવી ગઈ, બરાબર, તો એ 6 માર્કનું થઈ શકે છે, બરાબર, નો ઇશ્યુ. પછી ત્રીજો નંબરનો આવે છે SFBM ડાયાગ્રામ, બરાબર, અથવા તો SFBM. મારા વખતે જે છે SFBM ડાયાગ્રામ હતું, બરાબર, શીયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન ડાયાગ્રામ એ હતું, પણ આ વખતે SFBM ઇન બીમ એવું લખ્યું છે. તો એ 14 માર્કનું છે. આ પણ બહુ ઇઝી છે, બરાબર. તમે જોશો GTUના પોઈન્ટ ઓફ વ્યૂ તો એવા દાખલા જે છે બહુ વધારે માર્કમાં પૂછાઈ ગયેલા છે, જે તમારી માટે બહુ જ સારું હશે, બરાબર. પછી આરું બેન્ડિંગ એન્ડ શીયર સ્ટ્રેસ ઇન બીમ, આ જે છે સિવિલ એન્જિનિયરિંગ માટે વાળા સ્ટુડન્ટ્સ માટે પણ આ જે છે આવે છે. એટલે તમે સિવિલ એન્જિનિયરિંગ વાળા છો અને જુઓ છો તો મોસ્ટ વેલકમ છે, બરાબર. એ GTUના પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલા 10 માર્કનું પૂછવામાં આવે છે. પછી સ્લોપ એન્ડ ડિફ્લેક્શન, આપણી જે છે એક્ઝામ્પલ બહુ ઇઝી છે, બરાબર. આમાં જે છે અમુક વાર GTU થિયરી પણ જે છે પૂછી લે છે આખું સ્લોપ એન્ડ ડિફ્લેક્શનમાં, બરાબર. તો થિયરી પણ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ટોર્સન એન્ડ સ્પ્રિંગમાં જે છે એવું જ છે કે તમારે આકૃતિઓ આવશે અને થોડુંક લખવાનું આવશે, એ 10 માર્કનું છે, બરાબર. અને મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ એ 4-6 માર્કનું જે છે પૂછવામાં આવે છે, બરાબર. અને આ મિકેનિકલ ઓફ પ્રોપર્ટી ઓફ મટીરિયલ જે છે એ તમે ફક્ત અને ફક્ત એક્ઝામના પર્સ્પેક્ટિવ ના વાંચો, બરાબર. તમે માઇન્ડમાં તમારે લખીને રાખો. અત્યારથી જે છે હું તમને એક પેમ્પલેટ આપી દઈશ, બરાબર. તો એ પેમ્પલેટમાં શું હશે, તો જે GTUમાં પૂછાઈ ગયેલા છે, બરાબર, તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે બહુ ઇમ્પોર્ટન્ટ હશે. એવા જે છે આપણે પેમ્પલેટ મેં બનાવેલું છે, બરાબર. અત્યારે તો મેં બનાવ્યું નથી, બટ હું જ્યારે આ પબ્લિશ કરીશ, બરાબર, મારી જેમ લેક્ચર સિરીઝ ધીરે ધીરે આગળ જતી જશે એ પ્રમાણે હું એ પેમ્પલેટ જે છે તમને કહીશ, અને તમે કરી રીતે ડાઉનલોડ કરી શકો છો પેમ્પલેટને PDF ફોર્મેટમાં, એ બધું પણ હું જે છે કહીશ, બરાબર. તો તમારે જે છે ફક્ત ને ફક્ત સબસ્ક્રાઈબ કરી રાખવાનું છે મારી યુટ્યુબ ચેનલને, બરાબર. તો બધી થઈ ગઈ બુક્સ ને બધું મેં તમને કહી દીધું, બરાબર, શું લઈ શકો શું નહીં. અને કોઈ બીજા ફ્રેન્ડ જોડે કોઈ બીજી બુક હોય, બરાબર, કોઈ રેફરન્સ બુકના થ્રુ એક્ઝામ્પલને સોલ્વ કરતા હોય એના માટે પણ વેલ એન્ડ ગુડ છે. તમે કોઈ એવા સ્ટુડન્ટ છો કે જેમને બુકના
નથી, અતુલ પ્રકાશન કેવી કોઈ બુક પરચેસ નથી કરવી. ડાયરેક્ટ તમારે મોટી બુક જે ઓથરની આવે છે બરાબર, તો એ તમે પરચેસ કરી શકો છો. જેમ કે આર એસ કુર્મી, બહુ જ મસ્ત બુક છે બરાબર, એ તમે પરચેસ કરી શકો છો. બીજું જે છે આર કે બંસલની બુક જે છે તમે પરચેસ કરી શકો છો બરાબર. આ બે બે બુક જે છે હું તમને સજેશન આપું બરાબર. આ બે બુક ખૂબ સરસ છે, તમે રેફરન્સ બુક તરીકે આ બે બુક પણ જે છે પરચેસ કરી શકો છો. આઈ થિંક મોટી મોટી જે લોકોની કોલેજ છે બરાબર, તો એમાં તો જે પ્રોફેસર જે છે આર એસ કુર્મી જ લઈને બેસ્યા છે બરાબર. હું પોતે મારી એક્ઝામ્પલ વાત કરું કે હું જે કોલેજમાંથી પાસ આઉટ હતો, જ્યારે હું ડિપ્લોમા કરતો હતો ત્યારે સર જે છે આર એસ કુર્મીમાંથી જે છે સ્ટડી કરાવતા હતા બરાબર. તો તમારે અગર પૈસા હોય એટલે પૈસા એટલે કે થોડું એવું બજેટ છે બરાબર કે તમે મહેનત બી કરી શકો છો, તો આર એસ કુર્મી જે છે આંખો બંધ કરીને લઈ લેજો, સિવાય અતુલ પ્રકાશની બુક પણ તમે લઈ લેજો બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો, અને પ્લીઝ લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો કે ભાઈ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની લેક્ચર સુધી જે આવવાની છે બરાબર. અને મોટે ભાગે સ્ટુડન્ટ આમાં ફેલ થાય છે બરાબર, એટલે હું ડરાવવા તો નથી માંગતો તમને, બટ તમે પ્રી પ્લાનિંગ જે કરી લો કે ભાઈ બીજા બધા સબ્જેક્ટમાં થોડું ઓછું ધ્યાન આપીને આપણે જે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં પણ જે થોડું એવું વધારે ફોકસ કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.